બારમામાં અગિયારમાં પૂછા તો સૌથી આઈએમપી ટોપિક કેવા તો એવા ફંક્શન્સ, કારણ સૌથી વધારે માર્કમાં પૂછાય છે. ઓલમોસ્ટ 12 માર્ક જેટલા તમારે ફંક્શન્સ પૂછાતા હોય છે. વિદ્યાર્થીઓ સતત આ ટોપિકથી ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય છે કે સર આમાં કઈ રીતે કરવું, કારણ તમને પણ ખ્યાલ છે કે 3 અલગ અલગ રીતે આના પ્રશ્ન પૂછાય છે. જેમાં પહેલો આપણે જોઈએ તો તેમાં કોઈ પણ એક પ્રોપર સેન્ટેન્સ આપ્યું હોય એની નીચે તમને ઓપ્શન આપેલા હોય છે, તમારે શોધવાનું છે કે એમાંથી ક્યુ ઓપ્શન હશે, એટલે કે ક્યુ ફંક્શન હશે સેન્ટેન્સમાં. સૌથી ઇઝી છે, માત્ર ને માત્ર તમે કીવર્ડ્સ યાદ રાખેલા હોય એટલે ઇઝીલી તમે ફાઇન્ડ કરી શકો. બીજો પ્રશ્ન હોય છે કોન્વર્સેશનનો, જેની અંદર એક કોન્વર્સેશન આપેલી હોય, એક વાક્ય આપ્યું હોય, નીચે બીજો વાક્ય પૂર્ણ કરતો હોય, ત્યારે તમને ત્યાં જોવા મળશે કે તમને બાજુમાં આપેલું હશે કોઈ પણ ફંક્શનનું નામ, જેમ કે સોઈંગ કોન્ટ્રાસ્ટ. તો નીચે ઓપ્શનમાંથી તમારે જે કોન્ટ્રાસ્ટ દર્શાવતું હોય એને શોધવાનું થશે. જ્યારે આની અંદર થોડું અઘરું એટલા માટે પડી જાય છે કે જે 12th અંદર બોર્ડમાં તો મોસ્ટ ઓફલી તે કોન્ટ્રાસ્ટવાળા હોય નીચે, તેમાં 2 કે 3 કોન્ટ્રાસ્ટના જ આપે છે, તો તમારે ફાઇન્ડ કરવાનું કે કયું સાચું છે. અને સૌથી અઘરું પડતું અને ફંક્શનનો જે 3rd ટાઈપ, એટલે કે કોઈ અડધું સેન્ટેન્સ આપ્યું હોય, એ તમારે એમાં ફાઇન્ડ કરવાનું હોય છે કે હવે આને પૂર્ણ કરો. તો આ પ્રકારે 3 અલગ અલગ પ્રકારે આવતા હોય છે. બટ ગયા 4 વર્ષના બોર્ડના એક્ઝામના પેપર્સ પ્રમાણે એનાલાઇઝ કરીને મેં ટોપ 5 કે જે છેલ્લા 4 પેપરમાં સૌથી વધારે વખત પૂછાણા, અત્યારે જે 5 ફંક્શન જે હજુ હું લેવાનો છું તમારા, એ તમારે તમે કદાચ તમે પણ એનાલિસિસ કરી શકો કે આ ફંક્શન તમે જૂના બોર્ડના પેપર ચેક કરશો, સૌથી વધારે વખત પૂછાણેલા ફંક્શન છે. એક એક ફંક્શન 4 પેપરમાં 5થી વધારે વખત પૂછાયેલો છે. તો એ ફંક્શનની આપણે આજે વાત કરવાના છીએ. કોઈ પણ ટેન્શન વગર, કોઈ પણ વિચાર્યા વગર જ્યારે આ ફંક્શનની વાત થાય છે એટલે પહેલું તો હોય છે કે ફંક્શન એટલે શું. તો ફંક્શન એટલે નોર્મલ, આપણે ઘરે પણ વાતચીત કરીએ કે આજે અમારા ઘરે ફંક્શન છે, આ જ ફંક્શન છે. પણ ફંક્શન એટલે કાર્ય, વર્ક. અહીંયા વાક્ય શું કાર્ય કરે છે, તમે કોઈની જોડે વાત કરતા હોય ત્યારે તમે વાક્યોનો ઉપયોગ કરો અને સામેવાળો વાક્ય સાંભળે અને સાંભળીને એના મનમાં શું વિચાર આવે કે શું કાર્ય થયું, તો તમને ખ્યાલ આવશે કે અચ્છા આને શું કાર્ય કર્યું આ વાક્ય. તો જે કોઈ રિઝલ્ટ બતાવ્યું કે એણે આ કર્યું એટલે આ થયું, શરત બતાવે કે જો તું આમ કરીશ તો હું તને આમ આપીશ, આ બધા ગુજરાતીના હતા. હવે એ જ વસ્તુ આપણે જ્યારે એની અંદર જોઈએ ત્યારે તમને અહીંયા અમુક ઉપર લખેલા છે, તમે જોઈ શકો છો, શોઈંગ રિઝલ્ટ, એક્સ રીઝન, કન્ડિશન, સપોઝન, રિપોર્ટિંગ, આ બધા અલગ અલગ પ્રકારના કન્જક્શન છે. તમારે સિલેબસમાં ટોટલ 20 આવતા હોય છે. અત્યારે તમારે 12th સિલેબસમાં ટોટલ તમારે 20 કન્જક્શન હોય છે. એ 20માંથી આ મોસ્ટ આઈએમપી કન્જક્શન છે, ફંક્શન તમને જોવા મળે છે. જેની અંદર આપણે જોઈએ તો પહેલું તો એ છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઓર રિલેશન ટુ સમથિંગ. હવે અહીંયા કમ્પેરિઝનની વાત છે. કમ્પેરિંગ એટલે કે કમ્પેરિઝન, કોઈ પણ 2 વ્યક્તિની, કોઈ 2 જગ્યાની કે કોઈ 2 બાબતની જ્યારે તમે કમ્પેરિઝન કરો. હવે કમ્પેરિઝનની જ્યારે વાત આવે ત્યારે તમને યાદ હોય તો કમ્પેરિઝન ડિગ્રી પ્રમાણે થાય. કઈ કઈ ડિગ્રી આવે તો એક આવે પોઝિટિવ ડિગ્રી, બીજી આવે કમ્પેરેટિવ ડિગ્રી, અને ત્રીજી તમને ખાસ છે એ પ્રમાણે સુપરલેટિવ ડિગ્રી. આ 3 અલગ અલગ ડિગ્રીનો ઉપયોગ થાય છે. હવે 3 ડિગ્રીમાં ફરક શું છે, તો જે આ ડિગ્રીમાં ફરક છે એ જ તમારે અહીંયા શીખવાનું છે. ડિગ્રીમાં ફરક એ જ છે કે સૌથી પહેલી જે પોઝિટિવ ડિગ્રી છે એ જ્યારે કોઈ પણ 2 વસ્તુની, 2 વ્યક્તિની, 2 બાબતની જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ત્યારે બંને કેવા હોય છે, સરખા. કે આ આના આપણે એમ કહીએ કે ઊંચાઈની જો વાત કરીએ તો આ વ્યક્તિ જેટલો જ ઊંચો છે, એઝ ટોલ એઝ, બંને એક સરખા છે. ના તો એક વધારે દેખાડે છે, ના એકને ઓછું દેખાડે છે. જ્યારે બંનેની સિમિલર કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે તમારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. કમ્પેરેટિવ ડિગ્રી તમે વાત કરીએ એની અંદર શું હોય તો એકને મોટું અને એકને એની કરતાં નાનું બતાવવામાં આવે. મોટું અને નાનું બતાવવામાં આવે એટલે કઈ રીતે, કે 2 વ્યક્તિ છે ઊંચાઈની જ આપણે વાત કરીએ તો આના કરતાં ઊંચો છે, તો આમાં 1, 2 વ્યક્તિ છે એમાં 1 ઊંચો છે 1 નીચો છે. તો જે બંનેની કમ્પેરિઝન થઈ રહી છે એની માટે તમારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો એ અને 3rd સુપરલેટિવ. સુપરલેટિવ એટલે કે એના નામમાં જ આપેલું છે કે સુપર, એટલે જે વ્યક્તિને તમે ત્યાં એડ કરો છો એ બધા કરતાં સુપર હોય છે. ક્લાસરૂમમાં સૌથી ઊંચો આ છે,
हाइट वाइज आपणे वात करीए तो एमां आपणे जोईए के अत्यारे पहेला वात करीए के बंने सरखा छे, आनी करता ऊंचो छे अने आ तो सौथी ऊंचो छे। तो क्लासरूममां सौथी ऊंचाईनी ज्यारे वात आवे त्यारे आने सुपर कहेवामां आवे। अने तमने एक खास याद होय तो तमे आर्टिकल भण्या ए एन ध ए भण्या होय तो तमने खास याद हशे कि ज्यारे कोई एवा वस्तुनी वात थाय जे सुपर होय अथवा तो दुनिया में एक ज होय कि अजायबी तरीके होय त्यारे एनी आगळ शुं उपयोगमां आवे तो ध। तो अहींया पण ज्यारे तमे सुपरलेटिव डिग्रीनी वात करो त्यारे सुपरमां धनो उपयोग तमने जोवा मळशे। ए खास याद राखवानुं सुपरमां धनो उपयोग होय। हवे अहींया याद राखवाना शुं छे तो एज एज सो एज ई आर धेन अने ध ई एस टी। हवे आ बे देखाय तमने जे एज एज अने सो एज ए बे अहींया पॉजिटिव डिग्री माटे वपराय कि जयरे बने एक सीमिलर बताए पर एजेज और सोएज में याद रखा कि जयरे कोईपण हकार वक्य होजिटिव वक्य तरह एज एज उपयोग थे जयरे कोई नकार वक्य नेगेटिव वक्य हो तरह सो और एज उपयोग जी रीते तमने नीचे वक्य आपेलू कि अजय इज एज टोल एज किरण कि अजय किरण जटलोज ऊँचो है एज टोल एज एट कि ना जटलोज बेने एक सरखा है। અને નીચે તમને અહીંયા આવે નેગેટિવ આપેલું છે કે કિરણ ઇઝ નોટ સો ટોલ એઝ અજય। જ્યારે નોટ આવે ત્યારે સો લખવાનું થાય, નોટ જોડે તમે એઝ ના લખી શકો। અને આ યાદ ક્યાં રાખવાનું થશે? જ્યારે તમે ત્રીજું એટલે કે સેન્ટેન્સ પૂરું કરો એ વાળા પ્રશ્નમાં જ્યારે હશો ત્યારે તમને ખાસ યાદ રાખજો, ત્યાં તમારે આ લખવાનું થશે। ત્યાં તમને નોટ સુધી આપી દીધો પછી તમને કીધું આગળ પૂરું કરો। तो याद आवु जोईए के कम्पिटिटिव डिग्री कीधु छे तो नोट छे तो सो लखवानुं छे अने जो पॉजिटिव होय तो एज लखवानुं। तो खास याद राखवानी बाबत छे। बीजू तमने ई आर देन एटले के बीजू वाक्य कम्पेरिजन के ना करता ऊंचो। तो अहींया तमने वाक्य जोवा मळे कि अजय इज टॉलर देन किरण, अजय किरण करता ऊंचो छे। टॉलर ई आर નો ઉપયોગ થાય જ્યારે તમે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરો ત્યારે ઈ આર અને ધેન, તો ટોલર ધેન કરણ। તો અહીંયા તમને આ વાક્યમાં જોવા મળે છે કે આની કરતાં આને ઊંચો દેખાડવામાં આવ્યો છે। હવે અહીંયા તમે ત્રીજું વાક્ય એટલે કે ધ ઈ એસ ટી મેં કીધું એ પ્રમાણે સુપર હોય એટલે કે ધનો ઉપયોગ થાય તો અજય ઇઝ ધ ટોલેસ્ટ બોય, અજય સૌથી ઊંચો છોકરો છે એટલે કે ધ ટોલેસ્ટ બોય। तो ज्यारे पण तमने आ प्रकारना कोई पण वर्ड्स जोवा मळे पेला तो वर्ड्स याद राखी लेवाना, की वर्ड्स लखी लेवाना कि आटला की वर्ड्स देखाय एटले तमारे कम्पेरिजन मूकी देवानुं क्यां पेला प्रश्नमां बीजा प्रश्नमां फाइंड करवानो छे त्यारे तमने याद आवुं जोईए कि ईज होय एटले के पॉजिटिव वाक्यमां एज एज आवशे, नेगेटिवमां सो एज आवशे, अने ई आर देन अने ई एस टी जोडे फरजियात ध आवशे। आ याद राखजो ई एस टी जोडे ध आवशे ज, कारण एसे नी वात करे छे सुपर नी वात करे छे, ज्यारे सुपर नी वात करता होय ते तेनी जोड़े ध आवे। तो पेलू हतुं तमारे आईएमपीयू कम्पेरिजन जे वारंवार पूछातो एक फंक्शन छे एटला माटे आ खास याद राखवानुं अने साथे लखता पण जवानुं छे। एनी पछी आपणे बीजानी वात करीए तो बीजू छे सोइंग पर्पस। पर्पस एटले के हेतु इरादो। एक वस्तु याद राखवानी कि आपणे ज्यारे पण कोई पण कार्य करीए તમે અત્યારે અહીંયા બેઠા બેઠા વિડીયો જોવો છો તો પણ કંઈક હેતુથી જોવો છો, હેતુ વગર આપણે સંસારમાં કોઈ કાર્ય નથી કરતા। ઇવન તમે ક્યાંક બહાર એમનામ ચાલવા નીકળી જાઓ તો પણ એની પાછળનો હેતુ હોય છે કે ભાઈ ચાલવા જઉં છું અથવા તો છેલ્લે તો રખડવાનો, પણ હેતુ હોય, હેતુ વગર કોઈ કાર્ય થતું નથી। દરેક કાર્યમાં હેતુ ફિક્સ હોય છે, પર્પસ કાર્યનું હોય। અત્યારે તમે આ વિડીયો જોવો છો તો એનો પણ હેતુ છે કે આ શીખવું છે, કામ આવશે એટલા માટે। तो मेन वस्तु तमारी याद राखवानी कि हेतु वगर कोई कार्य थतो नथी। हवे ज्यारे तमने अहींया हेतु दर्शावा माटे अलग अलग वर्ड्स तमने जोवा मळे छे ए तमने तेमां छे सो देट, इन ऑर्डर देट, विथ अ व्यू टू, इन ऑर्डर टू, फॉर अने टू। पहला तो लखी लेवाना की वर्ड्स छे, आ की वर्ड्स जो आवडता हशे एटले पहेलो टॉपिक तो तमारो त्यां ज पूरो थई जशे कि आ की वर्ड्स ज्यां देखाय त्यां तमारे डायरेक्ट सोइंग पर्पस लखी देवानुं थाय। એટલે આ કીવર્ડ્સ તમને ખાસ યાદ હોવા જોઈએ। હવે અહીંયા તમને નીચે જે વાક્યો આપ્યા છે એમાં તમને જોવા મળશે કે આ બે બેની પેરમાં છે કઈ રીતે, તો વાક્ય પૂર્ણ કરવા માટે જ્યારે પણ વાક્યમાં
टू अने इन ऑर्डर टू आ बे आवे ज्यारे तमने वाक्य में जोवा मळे टू जोवा मळे अथवा तो इन ऑर्डर टू आ बे वर्ड्स ज्यारे तमने जोवा मळे त्यारे खास याद राखवानुं के तमने याद होय तो टू पछी वी वन टू पछी वी वन तो लखवानुं के आ बे ज्यारे आवे टू अने ऑर्डर टू त्यारे एनी पछी तमारे वी वन अने ध नेशन सौ ध नेशन ए रीते लखवानुं थाय એ ખાસ યાદ રાખજો આ શેની વાત કરે છે રીઝન દેખાડે છે કે ટુ સર્વ ધ નેશન એટલે કે નેશનને સર્વ કરવા માટે નેશનની કે દેશની સેવા માટે એ આર્મી જોઈન કરે બટ અહીંયા જ્યારે ટુ અને ઇન ઓર્ડર ટુ આવે ત્યારે પાછળ વી વનથી શરૂઆત થશે એની પછીનું જે બીજું વાક્ય અને ત્રીજું અને ચોથું વાક્ય તમને અહીંયા જોવા મળશે ત્રીજા અને ચોથા વાક્યની અંદર આપણે જોઈએ તો અહીંયા ફોર અને વિથ અ વ્યૂ ટુ જ્યારે તમને આ બંને જોવા મળે ફોર અને વિથ અ વ્યૂ ટુ આ બે વર્ડ્સ તમને જ્યારે દેખાય ત્યારે પર્પઝ સો કરતા હશે 100% સાચી વાત પણ સાથે સાથે યાદ રાખવાનું કે આગળ શું આવશે આઈએનજી કદાચ જો તમે ડબલ્યુએચ વાળા ક્વેશ્ચન જોયા હોય તો તમે સિન્સ વેન વાળું વાક્ય જોયું હશે સિન્સ વેન વાળા વાક્ય ક્યારેય જો તમને ખ્યાલ આવશે કે ત્યાં ફોરનો ઉપયોગ થયો હશે અને ફોરની સાથે આઈએનજી જ આવશે ફોરની જોડે આઈએનજી આવે અહીંયા પણ એ જ યાદ રાખવાનું કે જ્યારે ફોર અને વિથ અ વ્યૂ ટુ સાથે લખતા જજો કે ફોર અને વિથ અ વ્યૂ ટુ હોય તો પાછળ વી ફોરનો ઉપયોગ થશે વી ફોર એટલે કે આઈએનજી વાળો શબ્દ તો અહીંયા જ્યારે પણ ફોર અને વિથ અ વ્યૂ ટુ આવે ત્યારે તમારે આઈએનજી આવે એ ખાસ યાદ રાખી લેવાનું બે પહેલાં બે ટુ અને ઇન ઓર્ડર ટુ તો વી વન ફોર અને વિથ અ વ્યૂ ટુ તો વી ફોર એ ખાસ યાદ રાખવાનું એની પછી છેલ્લા બે છે એ છે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ અહીંયા જે આ છે ઇન ઓર્ડર ધેટ ને સો ધેટ જ્યારે આ બે વર્ડ્સ તમને દેખાય પર્પસની અંદર ત્યારે એકદમ ખાસ યાદ રાખવાનું કે જે પાછળનું વાક્ય હશે કરતાથી શરૂઆત થશે જેમ કે અહીંયા જો હી કેન સર્વ હી આવ્યો અહીંયા ઇન ઓર્ડર ધેટ હી તો અહીંયા કરતાથી શરૂઆત થશે ખાસ યાદ રાખવાનું કે જ્યારે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આવે ત્યારે કરતાથી વાક્યની શરૂઆત થશે અને આ તમને કદાચ એમ થાય કે આમાં કઈ રીતે કરતા અહીંયા જેમ ટુ છે તો ટુ પછી વી વન જ આવે એ યાદ છે એ પ્રમાણે અહીંયા કેમ તો તમે યાદ કરો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો ભણેલા હોય તો ત્યાં ધેટ લખો હી આસ્ક ધેટ ધેટ પછી કે તમે એમ લખો કે ટોલ ધેટ કે પછી રિપ્લાઇડ ધેટ તો ધેટ પછી હંમેશા કરતાથી જ વાક્ય શરૂ થાય કે ટોલ ધેટ હી વોઝ કે ધે આર વેર કોઈ પણ વસ્તુ તમે લખો તો હંમેશા ધેટ પછી કરતાથી ને શરૂઆત થશે તો અહીંયા પણ એ જ યાદ રાખવાનું કે જ્યારે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ તમને જોવા મળે એટલે અહીંયા કરતાથી વાક્યની શરૂઆત થશે તો કરતાથી જે વાક્યની શરૂઆત થશે એટલા માટે આ ચારે તમે જોવો છો આ બધાને અલગ અલગ રીતે ફોર્મમાં ગોઠવીને રાખ્યા છે પહેલાં બે ટુવાળા જેમાં વી વન આવશે પછી ફોર અને વિથ અ વ્યૂ ટુ તેમાં વી ફોર એટલે કે આઈએનજી વાળું આવશે એની પછી અહીંયા જોઈએ તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એની અંદર ખાસ યાદ રાખવાનું હી એટલે કે અહીંયા હી આપ્યું છે હીની જગ્યાએ કોઈ પણ કરતા હોઈ શકે કોઈ વ્યક્તિનું નામ પણ હોઈ શકે કોઈ પણ હી સી ધે કોઈ પણ હોઈ શકે આઈ પણ હોય ગમે તે હોય બટ કરતાથી શરૂઆત થશે એ ખાસ યાદ રાખવાનું તો અહીંયા આ બીજો હેતુ જે હતું પર્પસ હેતુ પહેલું આપણે જે જોયું એ તમને કમ્પેરિઝન જોવા મળ્યું કમ્પેરિઝનની અંદર સેકન્ડ આપણે જોયું એ પર્પસ હેતુ જોવા મળ્યો હવે અહીંયા આપણે જ્યારે એબીસી ક્લાસની અંદર અત્યારે વાત કરીએ તો તમને એક વસ્તુ બહુ જ સારી છે કે આપણે કોરોના ટાઈમ પછી અત્યારે જે હોમ લર્નિંગ અત્યારે તમે યુટ્યુબના માધ્યમથી પણ તમે જે હોમ લર્નિંગ કરો છો એ જ પ્રમાણે આપણે અહીંયા ક્લાસીસ પણ હોમ લર્નિંગનો બહુ જ સારો ઓપ્શન પૂરો પાડે છે જેમાં ડેઇલી ઓનલાઈન લાઈવ ક્લાસ હોય છે જેને તમારે 11-12માં ડેઇલી તમારે લાઈવ ક્લાસ તમને ઓનલાઈન જોવા મળે છે જે રેગ્યુલર હોય રેગ્યુલર તમને ક્લાસ જોવા મળે છે આની અંદર આપણે વાત કરીએ તો તમને જોશો તો 11-12 માટે સ્પેશિયલ તૈયારી કરે જેમાં સાયન્સ અને કોમર્સ બંને તમે જે પણ કોર્સ લેવા માગો સાયન્સનો લેવા માગો તો સાયન્સનો પણ છે કોમર્સનો લેવા માગો તો કોમર્સનો પણ છે એની અંદર જરૂરી જે પણ પ્રેક્ટિકલ્સ ડિફિકલ્ટી સોલ્યુશન દરેક મુદ્દાની વિસ્તૃત અને સરળ સમજૂતી દ્વારા પરફેક્ટ તૈયારી તમને કોઈ પણ વસ્તુમાં ક્યાંય પ્રોબ્લેમ્સ હોય અને રોજનું એક આ ખાસ યાદ રાખજો કે 2-3 કલાકનું ક્લાસ વર્ક સોમવારથી શુક્રવાર સુધી ડેઇલી તમારે 2-3 કલાકનું ક્લાસ વર્ક હોય છે
शुक्रवार ने तमारे शनिवार लेक्चर्स चालू हो सोम थी शनि तमारे रेग्युलर अलग अलग तमारे क्लासीस लेक्चर्स तमने जोवा मळे छे जे ऑनलाइन होय बीजू है एमसीक्यू आधारित टेस्ट क्विज होय छे क्लास नोट और मटीरियल तमने पीडीएफ पण मळी जाय छे जे अहींया तमे भणो एनी तमने प्रोपर पीडीएफ पण मळी जाय तो तमे पाछळथी जो लर्न करवा मांगो तो तमने मळे साथे साथे एना रेकॉर्डेड विडियो पण त्यां मळी रहे छे अने अहींया लाइव क्लास नुं रेकॉर्डिंग मळे जे अहींया लाइव क्लास तमने भणवामां आव्यो एनुं रेकॉर्डिंग पण तमने मळी जाय छे। आ आपणी गांधीनगर खाते आवेली सेक्टर 24 नी संस्था छे એનો તમને ફોટો જોવા મળે છે। નેક્સ્ટ છે જો તમે અત્યારે કોઈ પણ કદાચ ક્લાસ લેવા માંગતા હોય અને તે હોય તો તમે યુટ્યુબમાં અરે પ્લે સ્ટોરમાં જઈને આ એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરી શકો છો એબીસી ક્લાસ ગાંધીનગર અને વધુ માહિતી તમારે મેળવવી તો આ નંબર છે જેને લખો એ લખી લો ફટાફટ તમે આ નંબર લખી અને વધુ માહિતી માટે કોલ કરી શકો છો। પછી કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરો જે પણ હોય ચલો આ નંબર જોઈ લેજો એક વખત ઓકે। હવે આગળ આપણે નેક્સ્ટ જોઈએ તો બીજું તમારી અંદર આવતું એક આઈએમપી એવું તમને જોવા મળશે ટોકિંગ અબાઉટ ધ પીપલ પ્લેસ થિંગ રિલેશન સમથિંગ કોઈને કોઈ વિશે વાત કરવી અહીંયા ટોકિંગ અબાઉટ એની વિશે વાતચીત કરવાની વાત છે કોઈ પણ વ્યક્તિ સ્થળ વસ્તુ કે કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધ સાથે રજૂ કરો એનો સંબંધ દર્શાવે કે તમે કોઈ વ્યક્તિ સાથે તમારો સંબંધ અહીંયા માત્ર સંબંધ એટલે એ પ્રકારના અહીંયા તમે જોશો કે લાઈક ગાંધીજી તો અહીંયા ગાંધીજી જેવા ગાંધીજી સરદાર પટેલ આ બધાની વાત કરે છે તો એમના જેવા એ વ્યક્તિ તમે દર્શાવો છો એ વ્યક્તિને પ્રોપર તમે એમને અહીંયા દેખાડો છો તો એમાં કોઈ પણ પ્લેસ વિશે વાત કરતા હોય કોઈ પણ વ્યક્તિ વિશે વાત કરતા હોય આ તમે ઓલરેડી એમ કહી શકાય કે ટેન્સમાં પણ તમને આ ભણી ગયા છો ત્યાં પણ આવતું હતું પર્સન પણ ત્યાં અલગ અલગ આવતું હતું કે ટોક અબાઉટ પર્સન પ્લેસ ને બધા અલગ અલગ અહીંયા તમારે ભેગું છે। હવે એની અંદર તમારે થોડું એડવાન્સ છે એડવાન્સમાં શું છે તો એ આપણે જોઈ લઈએ। પહેલાં તો કીવર્ડ્સ યાદ રાખી લેજો સચ એઝ ધ સેમ એઝ ઓલમોસ્ટ ધ સેમ કે ના એકદમ જેવું કે બંને ઓલમોસ્ટ સેમ છે એમ તમે જુઓ કે કોઈ તમારો ફ્રેન્ડ હોય મસ્ત જોરદાર ક્રિકેટ રમતો તો આપણે ક્યારેક બોલી છીએ કે આ એકદમ સચિન જેવું જ રમે છે તો સચિન જેવું જ રમે તો એના શું ઓલમોસ્ટ ધ સેમ એના જેવું જ રમે છે। બીજું તમને લાઈક અનલાઈક સિમિલર ટુ ડિફર અને ડિફર ફ્રોમ અહીંયા બધે બધાને આપણે અહીંયા વાક્યમાં જોઈએ તો તમને ખ્યાલ આવશે પહેલું છે લાઈક ગાંધીજી સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયલેન્સ લાઈક ગાંધીજી એન્ડ સરદાર પટેલ કે સરદાર પટેલ અને ગાંધીજી જેવા એ શું હોય છે બિલીવ ઇન નોન વાયલેન્સ એટલે કે જે અહિંસામાં માનનારા હોય છે તો અહીંયા જ્યારે લાઈક તમને જોવા મળે તો અહીંયા લાઈક એટલે પહેલી લાઈક નથી પણ આ વિડીયોને લાઈક કરી નાખજો તમે અહીંયા ખાસ શેની વાત છે તો ના જેવા ગાંધીજી જેવા અને સરદાર પટેલ જેવાની વાત થાય છે તો અહીંયા બીજું તમને જોવા મળે અનલાઈક નાના નાની ગેટ અપ અર્લી મોર્નિંગ એ બીજું વાક્ય છે કે નાના નાનીની વાત કરે છે લાઈક ના જેવા નહીં અનલાઈક અનલાઈક એટલે કે ડિસલાઈક નથી કરવાની બટ અહીંયા અનલાઈકનો મિનિંગ જે અહીંયા ના જેવા નહીં એ બે વ્યક્તિ તમને જોવા મળે બોથ ધ ફ્રેન્ડ્સ આર ગિવન ઓલમોસ્ટ ધ સેમ ડ્રેસ ટુ વેર કે બંને હોય તમે ઘણી વખત કોઈ પ્રોગ્રામ હોય કે ક્યારેક એવું થાય કે તમે બહાર ગયા અને એક સરખા કપડાં લઈને આવી ગયા હોય કે કદાચ તમારો ફ્રેન્ડ હોય એ પણ તમારી જેવો શર્ટ લઈને આવે ત્યારે અહીંયા હોય કે ઓલમોસ્ટ ધ સેમ સેમ નથી અલગ અલગ છે થોડો ફરક હોય બંને પાસે રેડ કલરનો શર્ટ હોય એકને કોઈને કોઈ ડિઝાઇનવાળો એકને ડિઝાઇન વગરનો પણ ઓલમોસ્ટ ધ સેમ છે એ કહી શકાય। નેક્સ્ટ તમે જો ધ મૂવી ઓફ અમિતાભ ઇઝ સિમિલર ટુ દેટ ધ અક્ષય કુમાર્સ સિમિલર ટુ અહીંયા એટલે બધે તમે જે પણ સેન્ટેન્સ જોશો તમને ખાસ યાદ આવશે કે આ બધે બધામાં એક જ જેવો મિનિંગ થતો હશે કે બંને એક સરખી જ છે સિમિલર ટુ આને જેવી જ આપણે ઘણી વખત હોય છે ને કે સાઉથનું જે ચેન્જ મૂવી હોય એને અત્યારે હિન્દી બોલિવૂડવાળાએ શું કર્યું એને ડબ કર્યું હોય અથવા તો એને ચેન્જ કરીને બનાવ્યું હોય ઘણા બધા મૂવીઝ છે કન્વર્ટ કરતા હોય તો અહીં શું થાય એના જેવું જ છે સેમ। બીજું મિસ્ટર મહેતા પર્સનાલિટી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ મિસ્ટર ભટ્ટ અહીંયા શું આપ્યું છે કે ક્વાઇટ ડિફરન્ટ ઘણા બધા અને મોસ્ટ ઓફલી આ ડિફરન્ટ જ હોય બંને તમે વાત કરો તો કોઈ પણ બે વ્યક્તિઓની પર્સનાલિટી છે એક જેવી ના જોવા મળે તો અહીંયા એ જ વાત કરે છે આ ક્વાઇટ ડિફરન્ટ છે અલગ છે
तो ये व्यक्ति की बात करे कि आ व्यक्ति की पर्सनालिटी आ व्यक्ति करता अलग है। अँ एक वस्तु खास याद रखो कि आ बने कम्पेरिजन नहीं थती, अँ कम्पेरिजन नहीं करता कि आनी करता आनी पर्सनालिटी सारी है, ना बने आनी करता आनी पर्सनालिटी अलग है एवं दर्शाए। व्यक्ति की बात थाय नाम आप दीदा एट कम्पेरिजन नहीं, खास याद रखो। नरेंद्र मोदी थिंकिंग डिफर फ्रॉम राहुल गांधी व्यू, डिफर एट न अलग के ना जेव नहीं, अँ बने विचारों बने पर्सनालिटी अलग अलग आपेली है एट ना करता अलग तमने जोवा मळशे। अहींया खास याद रखो कि जयरे बे व्यक्ति नाम आप मीनिंग ए नहीं थाय कि बने कम्पेरिजन थाय छे, ना तो अँ अमिताभ बच्चन की मूवी और अक्षय कुमार की मूवी की कम्पेरिजन थाय छे, ना ना अँ मिस्टर मेहता और मिस्टर भट्ट कम्पेरिजन थाय, ना कम्पेरिजन नहीं थती। बने विषे बात थी रही है कि आनी करता आनु अलग है, बने अलग दर्शावे त्यारे व्यक्ति की बात थाय। बीजू मिस्टर शाह सोशल इंटरेस्ट आर सेम एज मिस्टर भट्ट, बने सोशल जो इंटरेस्ट है ये केवा है सेम है। घना हो एक जेवज मूवी पसंद करता है कि पीछे एक जीवज कोईपण बुक्स रीडिंग करता है तो सीमिलर बुक्स रीडिंग शौक हो, घना बदा ने राइटिंग शौक है, स्टोरी सांभवा शौक है, तो बधाने सीमिलर है। तो अँ सोशियल केवे है सीमिलर देखाड़े, अँ बने सेम अने अँ सीमिलर, तब बने वस्तु त्या तब लखी सको सीमिलर टू अने द सेम, बने तब त्या एड कर सको कारण के बने सरखू है। आई बोट द सेम पेन एज यू आर टोल टू मी, क्या एम कहे कि मैं कई पेन लीधी, सेम पेन जे ते कोने कीधी तू, मीत ने कीधु तू, मित ने कीधी थी एवं सेम टू सेम पेन मारी पास है। तो अँ दरेक अँ व्यक्ति जगह वस्तु की बात थाय कि जे पेन कीधु तू एज पेन है, अँ व्यक्तिओं की पोता पर्सनालिटी अँ व्यक्ति है एम रिलेशन की बात थाय गमत गमती वस्तुओं की बात थी रही है। तो अँ तुम जोशो कि बधी जगह बधा वक्यों में घना बदा वक्यों में बे बे वस्तुओं आपी है, बे नामों आप त्या कम्पेरिजन नहीं थती, खास याद रखू अँ कन्फ्यूज नहीं थी जानू के कन्फ्यूज थशो तब कि भाई अँ बे व्यक्ति नाम आप भाई आ तो कम्पेरिजन ना, वाक्य वाँचवा जुवा क्या कम्पेरिजन थाय। कम्पेरिजन जो आगना आप जया था एज याद रखा एज एज सो एज ई आर देन ने ध ईएसटी, आनी सीवाय कम्पेरिजन बीजा एक पर नहीं आए, ये खास याद रखी लेवाट आने तेरे एड कम्पेरिजन में नहीं करवा। तो आप बात करिए बीजू नव एक कहू कि टॉकिंग द पीपल प्लेस एंड थिंकिंग, तो आप त्रण पूरा थ। हवे आ एक बहुज वक्त पूछाने लो टॉपिक है पसंदगी, जे बे अलग अलग प्रकार में एक अल्टरनेटिव चॉइस आए और चॉइस, आ बे में तमारे पूछाय छे, घणी वक्त चॉइस में पूछाय, घणी वक्त तमने अल्टरनेटिव चॉइस में पूछाय, बने में फरक शू है अल्टरनेटिव चॉइस ने चॉइस में। तो एक वस्तु याद रखवानी कि जयरे चॉइस की बात करवामां आवे छे त्यारे तमारी जोड़े कई पण थई गयुं अने ए तमने पसंद ना आव्युं कि पछी तमारे जेवु रिजल्ट जोईतु हतुं एवं रिजल्ट तमने ना मळ्युं त्यारे तमने विचारो छो कि भाई आनी करता पेलू थयुं तो वधारे मजा आवे। जेम के हुं मारी ज वात करूँ कि अमारी अमारी जोड़े मारा एक फ्रेंड हता, ए फ्रेंड पोते आरामथी एमणे साइंस लीधुं, साइंस लीधा पछी एम के एमने टेन्थ में सारा मार्क्स हता अने एटला माटे एमणे साइंस पसंद करीने ते आगळ गया। हवे साइंस में थोड़ो एमने इश्यूज क्यांक बीजा बधा थोड़ा बधा बहारना स्कूलना पर्सनल इश्यूज एवं थे कि जेना कारण थी एमने साइंस में पर्सेंटेज ओछा आया, एमने साइंस में पर्सेंटेज ओछा आया एटले एमने एक वस्तु विचारी कि आनी करता मैं कॉमर्स लई लीधो होत ने तो वधारे मार्क आवत, आनी करता मैं कॉमर्स लीधु हो तो वधारे मार्क आवत। आज बात थी ए बातनी अहीं बात थी रही है कि जयरे तमे कोईपण फंक्शन उपयोग करवा माटे तमे कोईपण कार्य करो, कार्य संतोषकारक ना थाय तमारे जेवुं रिजल्ट जोईतुं हतुं एवुं रिजल्ट तमने ना मळे, तमे संतोषकारक कारण ना मळे त्यारे तेना विकल्पमां स्वरूपे बीजुं कंईक करी शक्यो होत एवी इच्छा दर्शावामां आवे कि अहींया आ सारुं ना थयुं, साइंसमां पर्सेंटेज ओछा आव्या એટલે એવું વિચારે કે ભાઈ આની કરતાં કોમર્સ લીધું હોત તો વધારે માર્ક આવે, તો આ વસ્તુ છે એ અહીંયા ચોઈસ બતાવે છે। પણ કેવી તો આ ચોઈસ તમને શું બતાવે છે તો મેઇનલી ખરાબ રીતે, ખરાબ રીતે તો ના કહી શકાય બટ એક વિચારો કે જે ભાઈ થઈ ગયું એનું હવે ચેન્જ નહીં થાય
એટલા માટે તમને ચોઈસ જોવા મળશે. જેની અંદર આપણે જોઈએ તો એક જ કીવર્ડ છે જે આઈએમપી કીવર્ડ કહી શકે કે વુડ રેધર ધેન, ના કરતા. બસ આનું મિનિંગ એ જ થાય, વુડ રેધર ધેન, ના કરતા. કે અહીંયા તમે જો આઈ વુડ રેધર વોક ધેન ગો બાય કાર વિથ માય બ્રધર. તમે ઘણી વખત એવું થાય કે અહીંયાથી બાઇકમાં કોઈ જતું હોય, તમારો ફ્રેન્ડ બાઇક લઈને નીકળે, અરે ક્યાં જાય છે, કંઈ નહીં બજારમાં જાઉં છું, હાલ બેસી જાઓ, લઈ જાઓ. તમે બેસી જાઓ, થોડાક આગળ જઈને તમને પાડી દે, છોલાઈ જાય, આ બધું આ હાથ દુખવા મને ઊભા હોવ, એટલે ઊભા થઈને શું બોલો તમે, આની કરતાં ચાલીને ગયો હોત ને તો સારું હતું, આમાં માથ ખાંખે દગા, આની કરતાં ચાલીને ગયો હોત ને તો સારું હતું, તારી જોડે ખોટો બાઇકમાં આવ્યો. તો એ વાક્ય છે કે આઈ વોક રેધર ધેન ગો વિથ બાઇક. એની જોડે બાઇકમાં જ કારમાં જવું એની કરતાં ભાઈ ચાલીને ગયો હોત ને તો વધારે સારું રહેત. ખરાબ થયું એટલા માટે જે પરિણામ ના મળ્યું એટલા માટે તમને આ વસ્તુ જોવા મળશે. નેક્સ્ટ, ધ વુડ રેધર ગેટ પનિશ્ડ બાય માય ફાધર ધેન માય મધર. કે મારા પપ્પા પાસેથી એવો પનિશ થયો તો વધારે સારું રહેત મારી મમ્મી કરતા. આ વસ્તુ અત્યારે નહીં થાય, અત્યારે એમ થાય કે હા પપ્પા તો યાર મારે મમ્મી સારા, બટ આફ્ટર ધ વેરી લોંગ ટાઈમ, ઘણા સમય પછી તમને એવું ખબર પડે કે આની કદાચ પપ્પાએ મને કીધું હોત ને તો કદાચ હું સમજી ગયો હોત, પપ્પાએ મને વઢ્યા હોત ને કે ના ભાઈ આ નહીં આજ કર, તો મેં કદાચ એ સાંભળીને કરી લીધું હોત તો આજે સારું હોત. તો એના કારણે થઈને એવા વાક્ય છે. ત્રીજું તમને વાક્ય જોવા મેં, આઈડ રેધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક ઇન અ પાર્ટ વન. કે અહીંયા તમે જો કે કન્ડક્ટ એટલે કે આખી એક્ટિવિટી કન્ડક્ટ કરી હોત તો વધારે સારું રહેત, અને આઈડ છે, આઈડનો મિનિંગ પણ વુડ જ થાય. તો એ ખાસ યાદ રાખવાનું, આઈડનો મિનિંગ વુડ થશે જે એક્ટિવિટી કન્ડક્ટ કરવી એની માટે. તો આ સૌથી ઇઝી છે, બટ યાદ રાખવાનું છે કે આ એક્સપ્રેસિંગ ચોઇસમાં આવશે વુડ રેધર ધેન, અલ્ટરનેટિવ ચોઇસમાં નહીં આવે. એક વસ્તુ યાદ રાખીને રાખવાની છે, લખી લેવાનું છે. એની પછી છેલ્લું કહી શકાય પણ અહીંયા જુઓ તમે કે અલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી. હવે વૈકલ્પિક પસંદગીની અહીંયા વાત થઈ રહી છે, આપણે અહીંયા વૈકલ્પિક પસંદગી, વૈકલ્પિક પસંદગી નામ સાંભળતા જ, અલ્ટરનેટિવ ચોઇસ નામ સાંભળતા જ તમને ખ્યાલ આવે કે ક્યાંક ને ક્યાંક તમે એવું તમને દેખાય છે કે જે ચોઇસ તમારી સો કરશે. હવે ચોઇસ શો કરશે તો પણ કેવી, અલ્ટરનેટિવ વિકલ્પ મળશે તમને. એમસીક્યુ ફોર્મ આવે છે, વિકલ્પો, એ વિકલ્પો મળવાની વાત અહીંયા થઈ રહી છે. જેમ આપણે જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ તેને દર્શાવવામાં આવેલા બેમાંથી એક અથવા તો બેમાંથી એક પણ ન હોય તેવી પસંદગી રજૂ કરે. હું અત્યારે તમે બાજારમાં જાઓ ને બે, ત્યાં બે આમ શર્ટ, પપ્પા બોલે કે ચલ બે, બેમાંથી કયો શર્ટ લેવો છે, તમે કહો કે ભાઈ વિજય આ વાળો, તો બેમાંથી એક પસંદ કરી લો, અથવા તો બે હાથમાં રાખી કયો લેવો છે, એક કંઈ નહીં, બે નથી ગમતા, તો બેમાંથી એક પણ નહીં. તો આવી પસંદગી તમને જ્યારે મળે, આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ પણ પસંદગીમાં તમારી પાસે બે પસંદગી હોય, બેમાંથી કોઈ એક પસંદગી તમને મળે ત્યારે તમારે આ યાદ રાખવાનું. આની અંદર આપણે જોઈએ કે કીવર્ડ્સમાં આઈધર, નાઈધર, આઈધર ઓર અને નાઈધર નોર. આ ખાસ યાદ રાખજો, આઈધર પછી ઓર જ આવે અને નાઈધર પછી નોર જ આવે. નાઈધર પછી ક્યારેય ઓરનો ઉપયોગ ના થાય કે આઈધર પછી નોરનો ઉપયોગ ના થાય. આ ખાસ યાદ રાખવાનું છે તમારે કે આઈધર પછી ઓર જ આવશે અને નાઈધર પછી નોર જ આવશે. યાદ રાખી લેજો, લખી લેજો, વિચારી લેજો, મગજમાં બેસાડી દેજો, પણ કરી નાખવાનું છે. કેમ કે આમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ, કેમ કે આ ચેન્જ થશે જે તમારું બીજું છે કોન્વર્સેશનવાળું, અહીંયા ચેન્જ કરીને આપશે, ત્યાં આઈધરની આઈધર જોડે ઓરની જગ્યાએ આઈધર નોર લખેલું હશે કે નાઈધર ઓર લખેલું હશે, તો એ સેન્ટેન્સ ખોટું છે. સિમિલર સેન્ટેન્સ આપ્યા હશે તમને, અહીંયા જુઓ તમને અહીંયા આઈધર ઓર છે, અહીંયા આઈધર ઓરની જગ્યાએ આમ નોર આપી દીધું હોય, અને તમને ત્રીજા વાક્યમાં નોર આપી દીધું હોય, તમે પછી હા આઈધર નોર, હા સાચું છે, આ કંપે વિકલ્પો બતાવે છે, અલ્ટરનેટિવ ચોઈસ ના, હા અલ્ટરનેટિવ ચોઈસ છે પણ વાક્ય ખોટું છે, તો એ ના આવે. તો એ ખાસ યાદ રાખી લેવાનું, એટલે આ મેઇન વસ્તુ છે. અહીંયા પહેલાં તો આપણે આઈધરવાળું જોઈએ કે અસ્મિતા વિલ ચૂઝ આઈધર ઓફ ધીસ બુક. કે આ બુકમાંથી એ ચૂઝ કરશે, આઈધર ઓફ ધીસ બુક્સ એટલે કે આ બુક્સમાંથી એને ચૂઝ કરવાનું થશે, એ મેઇન વસ્તુ દર્શાવે છે. એની પછી બીજું તમને જોડે, બોથ હિઝ ફ્રેન્ડ્સ વેર લેઝી, નાઈધર ઓફ ધેમ સ્ટૂડ ટુ કેરી ધેર બેગ્સ. એના બંને મિત્રો કેવા છે, લેઝી છે, આળસુ છે, નાઈધર ઓફ ધેમ, બેમાંથી એક પણ નહીં,
नाइधर एटले आ जे बीजू छे बे माथी एक पण नहीं, आइधर एटले बे माथी कोई एक वस्तु थशे, तो आइधर अने ओर आप्यु तो बे माथी कोई एक के ना माथी एक चूज करवानो होय त्यारे, नाइधर में एटले एक पण नहीं, तो बे माथी एक पण शुं करवा ना उभा रह्या, लगेज उपाड़वा माटे ना उभा रह्या, तो ये थई गयुं। अने अहींया तमने जे प्रमाणे कीधुं आइधर जोड़े शुं आवे, खाली ओर ज आवे, अने नाइधर जोड़े नोर आवे। आ खास याद राखी लेजो, क्यारे नाइधर जोड़े ओर आपेलो होय तो वाक्य सेंटेन्स खोटू छे, आइधर जोड़े नोर ना आवे, आइधर जोड़े ओर ज आवे। अहींया तमे जोवा मळशे कि आइधर कृपा ओर अर्चना विल एकम्पनी यू। हवे तमे क्यांय गया होय अने त्यां तमे त्यां रहेवानुं थाय, तमारे रोकावानुं थाय कोई रिलेटिव्सना घरे, तो त्यां एमने पर्सनल, कदाच एमने छोकरा छोकरी एमने पर्सनल रूम होय, तो तमने वात करे कि भाई तारे कां तो आनी जोड़े कां तो आनी जोड़े आज रहेवुं पड़शे। हवे अहींया आ चोइसमां ने पेली चोइसमां शुं फरक आवशे तो हुं तमने एक वस्तु देखाडुं कि अहींया तमे कृपा अने अर्चना बेमांथी गमे ते एक जोड़े रहेवानी वात छे। हवे जो तमे कृपा जोड़े रहेवानुं पसंद करो छो कि चलो आजे छे हुं कृपा जोड़े रोकाई जईश, तमे रोकावानी वात करी कृपा जोड़े अने पाछळथी तमने खबर पड़े छे भाई आनी जोड़े रोकावा जेवुं नतो। होय घणा बधा कृपानी जगह कोई छोकरो होय तो होय कि भाई राते लातो मारवानी टेव होय ने तमे સૂતાઈને બાજેથી લાત મારી હોય તો તમને યાદ આવે ત્યારે તમને શું યાદ આવે આ વસ્તુ વિચારો, અલ્ટરનેટિવ આ ચોઈસ આવશે કઈ રીતે કે આઈ વુડ રેધર સ્ટે વિથ કૃપા ધેન અર્ચના, કે સારું રહે જો હું કોની જોડે રહ્યો કૃપા જોડે, અત્યારે કૃપા જોડે રહે એની જગ્યાએ અર્ચના જોડે રહ્યો તો વધારે સારું રહે, તો એની પછીની વાત આવે। તો અહીંયા તમને બે ચોઈસ મળે છે, એ ચોઈસ લીધા પછી જો તમને પસંદ નથી આવતી કે તમને પરિણામ સંતોષકારક નથી મળતું ત્યારે તમારે ત્યાં પાછળ જવાનું થાય કે આની કરતાં ભાઈ આ લીધો તો સારું હોત, તો એ વાત થઈ ગઈ। છેલ્લું નીચે છે કે ઇટ્સ નાઇધર કોસ્ટલી નોર ચીપ, એટલે ના તો કોસ્ટલી એટલે કે મોંઘું છે, ના ચીપ એટલે સસ્તું છે, બેમાંથી એક પણ નથી, પણ કેવું છે ઇટ્સ એફોર્ડેબલ એટલે કે વાજબી છે। જ્યારે આ ખાસ યાદ રાખવાનું કે નાઇધર કોસ્ટલી નોર ચીપ એટલે બેમાંથી એક પણ નહીં, ના તો કોસ્ટલી છે ના ચીપ છે, બેમાંથી એક પણ નથી, વાજબી આપેલું છે। તો અહીંયા જે તમારી અંદર આવતા મોસ્ટ આઈએમપી એવા પાંચ ફંક્શન્સની આજે આપણે વાત કરી, આઈ હોપ તમને બધાને સારી રીતે સમજાણું હશે, તમને ગમ્યું હશે। તો યુટ્યુબ ચેનલ જે એબીસી ક્લાસની આ યુટ્યુબ છે એ સતત જોતા રહો, વિડીયોઝ લાઇક કરો, જો તમે આને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો, અને જે પ્રમાણે તમને કીધું એ પ્રમાણે તમને 11માં અને 12માંના કોર્સીસ બહુ સારી રીતે તમને ઓનલાઈન એબીસી ક્લાસની ચેનલ ઉપર એપ્લિકેશન ઉપર તમને મળી રહેશે, તો તમે એક વખત તેની વિઝિટ કરો અને જે તમને ત્યાં નંબર આપ્યો છે આ નંબર પર કોલ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકશો। તો આજે આપણો સેશન આ તમારે ફંક્શન્સ હતા એ પાંચ આઈએમપી સાથે સાથે લખી નાખજો, બહુ જ આઈએમપી છે, એટલે આજનો આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી નેક્સ્ટ ફરીથી મળશું કોઈ નવા વિડીયો સાથે, બાય એવરીવન।